તમારી હાજરીમાં કદાચ હું કામ નહીં લાગું તો તમારી ગેરહાજરીમાં પણ કામે લાગીશ. બે દીકરા ભેગા મળીને સમાધાન ના કરી શક્યા, એક સંતે પડવું પડ્યું. સંપત્તિનો વૈભવ હતો, સંસ્કારનો વૈભવ. પરિવારમાં સંસ્કાર આપતા જાઓ. રાતના 10 વાગ્યા પછી મારો છોકરો આ દુનિયામાં ક્યાંય રખડતો નહીં હોય, એ ઘરે જશે. હું જયારે દીકરાનું નામ લઉં એટલે દીકરીએ સમજી જવાનું હોય, એને કઈ અલગથી ના કહેવાનું હોય. 11 વાગ્યા પછી અમારા ઘરની અંદર મારા સાહેબ મોબાઈલ ને સ્વિચ ઓફ જ થઈ જાય, આ સંસ્કાર. સવારે 6 વાગે એટલે મારા સાહેબ આખું ઘર બધાની આંખ ખુલી જ જાય. બોલી શકો છો? બોલી શકો? નહીં બોલી શકો. મને એક ભાઈ એવા મળ્યા હતા કે મારા સાહેબ એ વિહાર સેવા ગ્રુપના સભ્ય હતા. મને કહે કે મારા દીકરાને રૂપિયા કેટલા આપીને જઈશ ખબર નહીં, પણ આ વિહાર સેવા કર્યા પછી મને જે આનંદ આવ્યો, મેં મારા દીકરાને કીધું છે બેટા મારા ગયા પછી આ વિહાર સેવા તું સંભાળજે, એટલે સવારે મહાત્માઓને વિહાર કરાવવા જવાનું તારી તાકાત હોય ત્યાં સુધી ચાલુ રાખજે. બાપ ઉપર ગયો, છોકરાએ ચાલુ કરી દીધું. આને કહેવાય સંસ્કાર. હું અપક્ષ્ય ન ખાઉં, હું કંદમૂળ ન ખાઉં. કેમ? ભગવાને કીધું છે કે એમાં અનંતા જીવ છે, એની મને ખબર નથી. મારા મા બાપે ના પાડી છે માટે હું ના કરું. આનું નામ સંસ્કાર. નંબર 1, જીવનમાં સંસ્કાર લાવો. નંબર 2, સંતોષ લાવો. સંપત્તિમાં સુખ છે એ તમારી માન્યતા છે, અને સંપત્તિ આવ્યા પછી ભય વધે છે એ તમારો અનુભવ છે. માન્યતા અને અનુભવ બે જુદા હોઈ શકે. અમારી માન્યતા પણ એક, અમારો અનુભવ પણ એક, કે સંપત્તિ કરતા સંતોષમાં વધારે સુખ છે. જેટલા રૂપિયા વધ્યા એટલા તમારા મિત્ર વધ્યા કે દુશ્મન વધ્યા છે? નહીં નહીં, મિત્ર વધ્યા હશે ને, બોલ પાર્ટી ક્યારે આપે છે? આવું જે કહીએ ને એ અંદર ખાને દુશ્મન છે, મિત્ર નથી. મફતિયા માલ ગીઝબે હોલાલિયા. સંતોષ જે મળ્યું છે એમાં રાજી, એનું નામ સંતોષ. જેટલું મળ્યું ઓછું પડે એનું નામ અસંતોષ. સંતોષમાં સ્વર્ગ છે. તમને તો સુખી કેમ કરવાને એ જ ખબર ના પડે. ગાડી આવી, ગાડી તો આવી પણ નવી ના આવી. હવે નવી લેવા, નવી તો આવી પણ બાજુવાળા જેવી ના આવી, તમને સુખી કેમ કરવા? અમદાવાદનો જમાઈ છે ને, વલસાડની છોકરીને પરણ્યો અને પિયર ગઈ. સીઝનના દિવસ છોકરી જયારે સાસરે આવતી હતી, એટલે બાપ શું મોકલે? વાહ, જાણે સીઝનમાં કેરી સિવાય બીજું કઈ થતું જ ન હોય. વલસાડમાં તો ચીકુની વાડીઓ કેટલી હોય છે. અમે આમ વિચાર કરીને હાઈવે રોડ ઉપર તો આમ ઝાડની ડાળીઓ આટલી નીચે, ખાલી હાથ ઊંચો કરો ને તમારા હાથમાં હોય. પણ એક ભગવાનનો સાધુ છે કે આવી 1000 કેરી હોય એ આંખ ઊંચી એ ન કરે, હાથ તો ઊંચી કરવાનો ક્યાં વાત છે? લલચાઈ જાઓ. બાપે દીકરીને કેરીઓ આપી, કેરીની કરંડીઓ લઈને ઘરે આવીને એને પતિને વાત કરી, મારા બાપ્પાએ તમારા માટે જો કેટલું સરસ મોકલ્યું છે, તમારા જેવો જમાય. પપ્પાએ મોકલી મોકલીને ખાલી કેરી જ મોકલીને, પપ્પાની વાડીમાં તો ચીકુ થાય, સંતરા થાય, મોસંબી થાય, મોકલ્યું. લ્યો કરવા. ઓલી બીજી વાર ગઈ ત્યારે એને કીધું, પપ્પા એમને ખાલી કેરી નહીં, બીજું પણ થોડું થોડું આપો. એટલે ચીકુ આપી, કેરી આપી, મોસંબી આપી, સંતરા આપ્યા, બધું લઈને આવ્યું. જો આ વખતે મારા પપ્પાએ કેટલું બધું મોકલ્યું, આ જ મોકલ્યું ને, વાડી તો પોતાની પાસે જ રાખી. અસંતોષ એક બહુ મજાનું વાક્ય કહીને આ નંબર 2 પૂરું કરીશ. સંપત્તિ આવ્યા પછી દુર્ગુણોને આવવામાં બહુ વાર નથી લાગતી. અને સંજયભાઈ હવે ખરું સાંભળવા જેવું છે, પાપનો ઉદય થાય ને ત્યારે સંપત્તિ ચાલી જશે, પણ એ સંપત્તિના પાપે જે દુર્ગુણ આવ્યા છે ને એ કાયમ માટે રહી જશે. ચિકાર પૈસો આવ્યા પછી તમારા ઘરમાં ધર્મ નથી વધ્યો, તમારા ઘરમાં વ્યસન વધ્યા છે. ભલે સંજયભાઈ સાંભળે તો પણ મારે તમને કહેવું છે, એ જો શેર છે તો હું સવા શેર, એને માથે નથી તો મારે ક્યાં બહુ માથે રાખ્યા.
જૈનોના ઘરની અંદર વર્તમાન કાળમાં ન કહેવાય એવા, હું ગઈકાલે સાઈબાગ ગયો તો મને એક ભાઈ કહે કે મેં સિદ્ધિ તપ કર્યો છે, આ મારો દીકરો છે, મારા સાહેબ એને નિયમ આપો જિંદગીમાં ક્યારે હુક્કા પાર્લરમાં નહીં જાય. છોકરો મને કે પપ્પા મારા સાહેબ પાસે લઈ જાઓ આશીર્વાદ અપાવો, મારે અઠાઈ કરવી છે. મેં છોકરાને કીધું બેટા તું અઠાઈ નહીં કરે તો ચાલશે, તું હુક્કો છોડી દે ને તને અઠાઈ કરતા વધારે પુણ્ય મળવા. તમારા દીકરા હુક્કા પાર્લર, મેં સાંભળ્યું જવે દીકરીઓ હુક્કા પીતી થઈ ગઈ છે, નહીં હસવાની વાત નથી, આ બહુ દુઃખની વાત છે. પજુષણના દિવસોમાં ઉકાળેલા પાણી, ચોમાસામાં ઉકાળેલા પાણી પીનારા અમારા જૈનોના પરિવાર જેના ઘરની અંદર ગરમ પાણીના માટલા મળવા જોઈએ, એના ઘરના ફ્રીજના બહારના ખુલે ત્યારે દારૂના બાટલા જો નીકળતા હોય તમને જૈન કઈ રીતના કહેવા?